જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધેને સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. આજના બ્લોગની શરૂઆત આપણે ક્યાંક કરીએ ખબર ભાઈ? તડકો એવો પડે છે ને, તમે ભાઈ કમેન્ટ કરી દેજો કે યોગ તડકો પડે ભાઈ, અહીંયા તો બહુ પડે. આપણે જોતા સિટીની દુકાનમાં પતિકડા હોય, આ હું ખબર આઈસ્ક્રીમ, તમારે ક્યુ આઈસ્ક્રીમ ખાવું, હું ઓલું ઢીકળું, બહુ વધારે તડકો પડતો હતો ને. મેં કીધું ભાઈ હાલો ને એકાદ બે આઈસ્ક્રીમ ખાઈ, કોન કહ્યું કે ખાઈ આપણે એક બે કોન ને આઈસ્ક્રીમ ને એવું લઈ જઈએ કે થોડુંક ઠંડા રખવાડે. હજી જમવાનું બાકી છે, જોકે ટાઈમ થઈ ગયો જમવાનો, બપોરના એક જેવું વાગી ગયું. ભાઈ જડીએ તમને કયો હું ઘટ્યું આ હે, બે જ નીકળ્યા લે. હવે બીજું કમાઈ લઈ લે, બીજું ભાઈ ના લે ભાઈ, તન કાઢો હા, વાતું કરો ગમે ત્યાંથી ગોતો. હાલો હાલો આ ફોન તાલી તો ભેગું હોય ને આપણે આ લેવું તો અમૂલ શાહી કુલ્ફી, પણ આની પ્રાઇસ ક્યાં લખેલ હે? ક્યાં ગઈ પ્રાઇસ? હમ યે જો ધૂપ હે ના ઉસકો હમ સહન કર લેંગે, યે નહીં ખાયેંગે. 300 મેં 300 મેં કિતને કોન આ જાયેંગે, કિતને આઈસક્રીમ આ જાયેંગે. અમે જીણકા એટલે આપડે જીણકા હતા, ત્યાં ખાતા ત્યાં પાંચ નો નાથ નો દહ નો જડતો કે આના જડતો હા. હું થાય છે આવી ગયું ઉપડતો ના ઉપાલ નો તાર ના ઉપડે રોગા હિંતેર હિંતેર ના લીએ ભાઈ, આનો ટેસ્ટ જ એવો મસ્તીનો હોય, મજા આવી જાય એવું ખાવું. મમ્મી તમારા હાટું જઈએ ભાવ, થોડું આઈસક્રીમનું આખું ના નહીં ખાજો. આફ્ટર મેલે પખે ને કોન નથી ખાધો ને, કેટલા વર્ષ થઈ ગયા ખબર? 6-7 વર્ષ ના કોન ખાધો જ નથી મેં, 6-7 વર્ષ થયા ભાઈ. હજી ઓલું આઈસક્રીમ આપણે લઈ આવ્યા નહીં ખાધું ને, શરદી હો ગયા રે, ઇતની પાવરફુલ આઈસક્રીમ બતાવો ભાઈ. પાવરફુલ આઈસક્રીમ તો હોય જ ને, તનહો રૂપિયા દીધા આપણે આઈસક્રીમને, બોલો તનહો તનહો ને પછી બે ઓલા કોણના હિંતેર, મતલબ કે દુનિયા કેટલી આગળ વહી ગઈ યાર, બધાના ભાવ કેટલા થઈ. વિડીયો ભાઈ છે ને એ હમણાં છે ને ભાઈ, 2-3 દિવસથી એટલો ટાઈમ જ નથી પડતો કે બ્લોગ હું શૂટ કરીને કહું તો, મેં ઓલમોસ્ટ 2 દિવસથી આ કોઈ પણ જાતનો બ્લોગ અપલોડ નથી કર્યો. હવે આજે અપલોડ કરીશ, અને એનું કારણ છે કે હમણાં છે ને ઘણી બધી સરપ્રાઈઝ મેં તમને આપી, ઘણી બધી તૈયારીઓ ચાલુ છે. અને બાકી તો હે ને આપણે હમણાં Q&A વિડીયો બનાવો છે, મતલબ કે તમારા જે પણ આન્સર હોય Q&A વિડીયોના એ તમે અમે પૂછી શકો છો. અને Q&A વિડીયો બનાવો છે, પછી એક પ્રેન્ક વિડીયો શૂટ કરવાનો છે કેના ઉપર ભાઈ, એ તમને ખબર જ છે. એ પ્રેન્ક વિડીયો શૂટ કરવો પણ હે ને એ કદાચ મારો વ્લોગ જોઈ લઈએ ખબર પડી જાય, તો એને ખબર પડી જાય. એટલે પ્રેન્ક વિડીયો પણ શૂટ કરવાનો છે, Q&A વિડીયો બનાવવો છે. તો તમારા એવા કોઈ પણ જાતના પ્રશ્નો હોય સારા સારા તો એ પૂછી શકો છો તમે, એમાંથી ભાઈ આપણે ક્વેશ્ચન ઉપાડશું અને Q&A વિડીયો મસ્ત શૂટ કરીને તમને કહેશું. બાકી તો ઘણી બધી એવી સરપ્રાઈઝ જે તમને ખબર પડી ગઈ છે, બાકી હજી પડવાની પણ બાકી છે. અને ઘણા બધા એમ કહેતા હોય ફેમિલી બ્લોગ, તો ફેમિલી બ્લોગમાં એવું છે મારે બધાની પરમિશન લેવી પડે ફેમિલી બ્લોગ શૂટ કરવા માટે. એમને કોઈ પણ ભાઈ મને જો હે ને એક વાતની મજા જ ના આવે કે કોઈ માણસને મજા ના આવતી હોય અને આપણો એનો વિડીયો શૂટ કરી લઈએ, એટલે આપણે એની પરમિશન લેવી પડે કે તમે બ્લોગમાં આવો તો કોઈ જાતની પ્રોબ્લેમ નથી ને. બાકી શરદી થઈ ગઈ, હવે આપણે જવું છે શૂઝ ને એવું કંઈક લેવા, પણ એની પહેલાં હે ને બપોરની પેટ પૂજા કરી લઈએ, કેમ કે હે ને ભૂખ ફૂલ લઈ ગઈ છે. ભાઈને રોટલી ખાવી બસ, બીજું કાંઈ નહીં. છાસ હસ મેં ડાલી હે, વો તીખી જો હતી હે ને મિર્ચી, ઉસકા જો વો બનતા હે ચટણી, વો નાહી લીધું ને એટલી વારમાં જો શરદી થઈ ગઈ, આખોત લાલ થઈ ગયો. ક્યાં શરદી યાર, કેસે જાયગી પતા નહીં ક્યું ભાઈ, શરદી છે ને જાતી જ નથી. મતલબ કે કેટલા ટાઈમથી મને ક્યારેક 8 દિવસ છે ને શરદી, એટલે આમ છીકો આવવા માટે પછી 15 દિવસ ભરી કંઈ ના હોય, ઓરીઓ ચીકતાનું ભાઈ, ધીસ એલર્જી હોય. લેકિન ઇસકી ના મેરે પાસ કોઈ બી દવાઈ નહીં હૈ, બસ એસે હી ભાઈ ચલતા રહેતા હૈ. મમ્મી વાહ, ફટાફટ ચા બનાવી દો, મજાનો ચા પી અને આપણે જવું હે ગામમાં બારે ફટાફટ. હું કહું હું નાવા જા ને, જવું નથી લેવા કઈ શૂઝ કે હાલ, તો ફટાફટ ના આવે. હા એ ચા વગર ને મિત્રો આને હાલે ને ચા, બોલો ચા વિના મારા ભાઈ ને એને બ્લોગિંગ ચેનલ ચાલુ કરવાનું થઈ ગઈ છે. આપણો બ્લોગ શું હે, પ્રમોશન કરતો ફ્રીમાં.
હાલ તો ભાઈ એને કાંઈ મસ્ત દુકાન છે જ્યાં એને ભાઈ શૂઝ મળે મસ્ત મસ્ત, આપણે જોતા આવી જાય આપણે ગમે ને તો ત્યાંથી લઈ લેશું. ભાઈ તું ધ્યાન રાખજો ભાઈ, આમાં છે ને કોઈથી પેટ્રોલ જ ના આવી જાય, અટાણે ખાટો ક્યાં બાર વહી જાવી હોય ને તો દર્શન તો આમાં ગાડી ને ટાંકી ફૂલ કરી લેવાની, બાકી આની ટાંકી ફૂલ જ હોય તાર જઈ જોવો હોય તો જઈ. ગામનો ચોરો આવ્યો જો પેટ્રોલ તો ભરાવી લે, ઓલો ભાઈ એમ ક્યાં જવા દીધો નથી હું કે અચ્છા ઓલી સાઈડ લેવા પેટ્રોલ તો ભરાવી ગામમાં તો બધા કેટલા દી, ચાર પાંચ દી હાલ થયા, આપડી ગાડીમાં 200 રૂપિયામાં તો જીરી કે હું ઈમે ના થાય, જરાક ઊંચો ખાતો ના જાય. મારું ધ્યાન પડ્યું આ પેટ્રોલ પંપ ના મુકેશ કાકા નો જીઓ એ. વાહ ભાઈ વાહ, આજે એમ ઓલા રિચાર્જ વધ્યા ને એમ આમાં ભાવ વધી ગયો લાગે. પાંચ સાત હજાર થી ચાલુ થાય શૂઝ એવા લેવા હે, ગમી ગયા ને તો પૈસા મોટા ખર્ચ થવાના હે. અહીંયા એક્ઝેક્ટ આ શૂઝ હતા, એટલે કે 2 વર્ષ પહેલા આ શૂઝ હતા આપણી પાસે. જોરદાર ભાઈ, આજે એ પુમાના શૂઝ આવે ને પહેરવાની મજા આવે ને, આના જેવા મેં છે ને હજી જો આ મારી પાસે અત્યારે BMW ને આમાં મજા આવે. અત્યારે કોસ્ટ કેટલા, 20% ડિસ્કાઉન્ટ છે અત્યારે. એને એક આ ટ્રાય કરીએ, મને છે ને ભાઈ આ શૂઝ બહુ ગમે. બાકી તો જો અહીંયા અહીંયા બાકી ઘણા આ શૂઝની પ્રાઇસ કેટલી કીધી, 40% ઓફ છે પણ 12,000 રૂપિયા પ્રાઇસ છે એની, એવું તો આમાં કંઈ મને તો દેખાતું નથી ભાઈ. બાકી ઘણા બધા આપણે આ આપણી પાસે ચંપલ છે ને યાર, પહેલાં તો આ શૂઝ જો બધા કલર એડ છે આમાં, બ્લુ, લીલો, કેસરી, પિંક, વ્હાઈટ વ્હાઈટ. પ્રાઇસ કેટલી હશે? 10,999. આવા શૂઝ કોણ ભાઈ 11,000 રૂપિયાના. આપણે આ શૂઝ છે ને ટ્રાય કરી છે પણ ડોન કાંઈ લોકો કડી આંગળી આંગળી હટી ગઈ. આમાં છે ને લોચો કામ નક્કી છે ને, ફેવરિટ શૂઝ આ શૂઝ પહેર્યા હતા. હવે આ છે ને ભાઈ એક જ સાઇઝ હતી ઓલી અને આ, આ કમ્ફર્ટેબલ થાય છે, ઓલા થોડાક છે ને એ શોર્ટ થતા હતા, એમાં આગળ છે ને આંગળી અડી જતી હતી. શું કેવું ભાઈ, સારા હે? હેસ્કો ઉઠાતો ભાઈ કહેતો તો નથી જાઉં નથી જાઉં નથી જાઉં, ના પાડતો હતો ને તને નથી જાઉં. આવ્યું મિત્રો જોતા આમાં બિલ ભાવ જોતા આમાં 4,900. રોક્યા રોકા બ્લુ ક્લબ માં, ઓલા ભાઈ ની દુકાન ખુલી હોત ને તો મેળ આવી ગયો હતો, તને 1,000 વસ્તી ના શૂઝ આવી જાય. ના ક્યાં ગુંડા બને ગા ભાઈ રે. મિત્રો આપણે શૂઝ લઈ અને ઘરે આવ્યા, મારા મમ્મીને શૂઝ દેખાડ્યા ને થઈ ગયો ઓહ કેવા મસ્તી ના હા, પછી ભાવ દેખાડ્યો તાર તખત થઈ ગયા, તખત. આપણો જે ગામડાનો જે વર્ડ વપરાય ને તખત થઈ ગયા. કઈ વાંધો નહીં મમ્મી હાઈલા રાખે. બાકી ભાઈ હે ને એમાં 9,999 પ્રાઇસ હતી પણ એનું કંઈક 30% કે 40% ભાઈ કેટલું 40% લગભગ આજુબાજુ ડિસ્કાઉન્ટ હતું, એટલે 6,000 રૂપિયામાં શૂઝ પડ્યા. ઓનલાઈન ભાવ મેં ચેક કર્યો હતો, એમને આપણે લીધા નથી, એમાં હે ને 6,000 ભાવ હતો તો આપણે અહીંથી લઈ લીધા, સારા હતા. પણ હવે નેક્સ્ટ ટાર્ગેટ ઓલાજી આગલા બ્લેક શૂઝ જોયા ને ભાઈ, BMW એડિશન આપણા ફેવરિટ, એ શૂઝ આપણે લેવાના જ છે ગમે એ થાય. આજનો બ્લોગ આપણે એ પૂરો કરી, કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી દેજો. અને તમને ક્યાં શૂઝ ગઈ, હું પેલા જે બ્લેક દેખાડતો હતો એ કે આ ગ્રીન લીધા એ, નીચે કમેન્ટ કરી દેજો સરસ મજાની. અને હા, Q&A વિડીયો આપણે બનાવવાનો હે તો પ્રશ્ન પૂછવાનું ભૂલાય નહીં ભાઈ. આપણે 1-2 બ્લોગ કે રાખશું કે આમાંથી પ્રશ્ન ઉપાડશું, 1-2 દિવસમાં હે ને તમને Q&A વિડીયો આવી જશે. જોજો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો આપણા ચેનલને નવા હો તો. બાકી મળશું અને પછીના નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.